જે રાહ જોયા વગર સ્વયં લોકડાઉન તરફ પડી રહ્યા છે. તેમ છતાં પણ કોરોનાના દર્દીઓનો રાફડો દરેક હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમાં સારવાર લઈ રહેલા દર્દીઓના હાલચાલ પણ પૂછ્યા હતા. ત્યારે ચોંકાવનારી ઘણી વિગતો બહાર આવી હતી, જેમાં વેરાવળમાં કરોડોના ખર્ચે બનાવેલ આધુનિક કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે સીમિત દર્દીઓની સંખ્યા સારવાર અપાઈ રહી છે. ત્યારે 100 બેડની હોસ્પિટલમાં માત્ર 75 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે 16 દિવસમાં 35થી વધુ મૃત્યુ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે, જે માહિતી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પરમારે ધારાસભ્ય વિમલ ચુડાસમાને આપી હતી. સોમનાથ જિલ્લાનું જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે એ મારી 90 સોમનાથ વિધાનસભાના વેરાવળ મુકામે છે. ત્યારે ખાસ કરીને જે 1 મહિનાનું વિધાનસભાનું સત્ર હતું ત્યારે ખાસ કરીને મેં આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈને સિવિલ હોસ્પિટલમાં જે સુવિધા નથી એ વિશે એમને જાણ કરેલી કે મારી સિવિલ મારી 90 સોમનાથ વિધાનસભાની સિવિલ હોસ્પિટલમાં ત્યાં સીટી સ્કેન મશીન નથી, જે બ્લડ બેંક છે એ છે પણ ચાલુ નથી, એમડી ડૉક્ટરો નથી, MBBS ડૉક્ટરો નથી અને આવી અનેક જગ્યા ખાલી છે. એ તાત્કાલિક ધોરણે એ ભરપાઈ કરવામાં વિધાનસભામાં રજૂઆત કરેલી હતી અને એ ધ્યાને લઈ અને હું આજે રૂબરૂ સિવિલ હોસ્પિટલે મુલાકાતે ગયેલો અને ખાસ કરીને આજે વસ્તુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કે નહીં અને ખાસ કરીને જે કોરોનાના દર્દીઓ છે જેને તેની મુલાકાત લેવા માટે ગયો તે વેન્ટિલેટર ઉપર છે, ઓક્સિજન ઉપર છે, કેટલા બેડ છે તો ત્યાં મેં જોયું રૂબરૂ જઈને તો ત્યાં 100 જેટલા બેડ છે, એમાં 70 થી 75 બેડમાં ઓક્સિજનની સુવિધા છે, 22 વેન્ટિલેટરો છે અને ખાસ કરીને થોડાક દિવસો પહેલાં પણ મેં લખેલું કે તાત્કાલિક ધોરણે ઓક્સિજનની સુવિધા વધારવામાં આવે તો બેડ છે, એમાંથી 70 થી 75 બેડમાં ઓક્સિજનની સુવિધા છે. હાલમાં 35 દર્દીઓ વેઇટિંગમાં છે જેને સુવિધા જોઈએ છે, પ્રાઇવેટ હોસ્પિટલો ફૂલ છે. હું ફરી કહું છું કે વિધાનસભામાં આ બધી રજૂઆત કરી કે કોવિડની ગંભીર બીમારીમાં આ બધી સુવિધા કરવામાં આવે, જો આ બધી સુવિધા કરવામાં આવે તો અને થોડાક દિવસે પત્ર પણ લખેલો કે ઓક્સિજનની સુવિધા વધારવામાં, વેન્ટિલેટર વધારવામાં આવે, જો આ આવે જે તમામ દર્દીનો સમાવેશ થઈ જાય અને તેમને સુવિધા મળી શકે ખાસ કરીને. એટલે મારું તો આટલું કહેવાનું છે કે વિધાનસભામાં અમુક રજૂઆત કર્યા પછી પણ થોડાક દિવસો પહેલાં કાગળ લખ્યા પછી પણ જો આવી બીમારીમાં તાત્કાલિક ધોરણે આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ સુવિધા ન આપી શકતા હોય તો હું તો કહું છું કે આરોગ્ય મંત્રી તરીકે તે નિષ્ફળ રહ્યા છે. હાલમાં પણ મારું ખાસ કરીને કહેવાનું છે આપના મીડિયાના માધ્યમથી નીતિનભાઈને કે ખાસ કરીને વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા વધારવામાં આવે અને આ બાકીની જે વિધાનસભામાં મેં જે માગણી કરી છે હોસ્પિટલ માટે અને આ સોમનાથની મારી સોમનાથ 90ની પ્રજાને ગીર સોમનાથ માટે એ તાત્કાલિક ધોરણે અમલવારી કરવામાં આવે તો હજી પણ લોકોને તાત્કાલિક સુવિધા મળી શકે અને તેના મૃત્યુ ન થઈ શકે.